હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. આપ સૌનું સ્વાગત છે મારી તમારી અને આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મની સિંધી ખાતે. આજે આપણે વાત કરીશું ઇંગ્લિશ ગ્રામર એટલે કે અંગ્રેજી ગ્રામરના પાછલી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. હવે મિત્રો, કોઈપણ આપણી ગવર્મેન્ટની કોઈપણ પરીક્ષા હોય તો એની અંદર એક્ટિવ હોય પેસિવ હોય એક વાક્ય હંમેશા હોય છે, એટલે એકથી બે પ્રશ્નો હંમેશા પૂછાતા હોય છે. અને આના વિશે આપણે જે છે સવારે મેં એક વિડીયો અપલોડ કર્યો હતો બપોરે, જે હતો પાર્ટ વન, અને આ પાર્ટ ટુ જેની અંદર આપણે વધારે પ્રશ્નો સોલ્વ કરીશું. જો તમારે પાર્ટ વન જોવાનું બાકી હોય તો જોઈ લેજો અવશ્યથી. અને આ છે ઇંગ્લિશની સિરીઝનો અત્યારે હું છઠ્ઠો વિડીયો અપલોડ કરવા જઈ રહ્યો છું આજે. હવે આના પહેલાંના જો પાંચ વિડીયો તમારા જોવાના બાકી હોય તો તમે પ્લેલિસ્ટની અંદર જઈને ત્યાં ઇંગ્લિશના સેક્શનની અંદર જઈને બધા જ વિડીયો જોઈ શકો છો મિત્રો. હવે છે નેક્સ્ટ પ્રશ્નથી શરૂઆત કરીએ. યુ સરપ્રાઈઝ મી, અહીંયા શું કર્યું છે મિત્રો? યુ સરપ્રાઈઝ મી. હવે મેં તમને શું કીધું હતું? સૌથી પહેલાં ક્રિયાપદની ચોટી મંત્રી લો. ક્રિયાપદ કયું છે અહીંયા? સરપ્રાઈઝ. સરપ્રાઈઝને પકડ્યા પછી પૂછો શું સરપ્રાઈઝ, કોને સરપ્રાઈઝ? તો મને સરપ્રાઈઝ, મી. તો મીનું કર્તાવાળું સ્વરૂપ કયું થયું? આઈ થઈ ગયું. ઓકે, હવે સરપ્રાઈઝ જો એમાં કયો કાર્ડ લાગેલો છે. અહીંયા સરપ્રાઈઝ એકલું એકલું છે, એમાં કોઈ પણ પ્રકારનો કાર્ડ લાગેલો નથી, એટલે કે આઈની સાથે એમ સાદો વર્તમાનકાળ થઈ ગયો. સાદો વર્તમાનકાળ એટલે કે એમ ઇઝ આરનો પ્રયોગ કરીશું. એમ ઇઝ આરમાંથી કેવી રીતે પ્રયોગ કરીશું? અહીંયા જો પ્રશ્ન થોડો વ્યવસ્થિત રીતે લખેલો છે, બહુ આવી રીતે પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે. તો આઈ પછી શું આવવું જોઈએ? કે એમ આવવું જોઈએ, અને પછી ક્રિયાપદનું ત્રીજું સ્વરૂપ આપણે એટલે કે મૃતકુદન હોવું જોઈએ. પાછળ બાય લાગેલું હોય કે ન લાગેલું હોય આપણે આટલી વસ્તુ જોવાનું છે. આઈ, એમ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે સરપ્રાઈઝનું ત્રીજું રૂપ કયું હતું? સરપ્રાઈઝ, જે અહીંયા લાગેલું છે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો એટલે કે આન્સર આવશે આપણો આઈ એમ સરપ્રાઈઝ્ડ બાય યુ. ડીડ યુ વિઝિટ અ ઝૂ? હવે જો મિત્રો, ડબલ્યુએચથી પ્રશ્ન શરૂ થાય તો આપણે ડબલ્યુએચ એમને મૂકી દીધા હોય છે, પરંતુ જો સહાયકારક ક્રિયાપદ જેમ કે એમ ઇઝ આર વોઝ વેર ડીડ ડીડ ડૂ ડસ વગેરે પ્રકારના હોય તો આપણે પહેલાં તો કાળને ઓળખવો પડે. ડીડ જે છે એ ભૂતકાળમાં આવશે. હવે વાત કરીએ વિઝિટ, શું વિઝિટ? તો અ ઝૂ. અ જૂની સાથે ભૂતકાળ લખેલું છે, ડીડ છે એટલે ભૂતકાળ છે, વોઝ કાં તો વર આવશે. હવે જૂ સાથે હંમેશા વોઝ આવે એટલે કે વોઝ અ જૂ, એટલું ફાઇનલ થઈ ગયું આપણી પાસે. હવે વાત કરીએ કે વિઝિટનું શું થવું જોઈએ મિત્રો? વિઝિટનું થવું જોઈએ વિઝિટેડ. ઓકે, તો વોઝ અ જૂ વિઝિટેડ આવી ગયું. આટલું પાછળ બાય વાળું સેન્ટેન્સ હોય કે ના હોય આપણે તો આને પકડવાનું છે, બાય યુ. ઓકે, તો આન્સર થઈ ગયો આપણો ડી, વોઝ અ જૂ વિઝિટેડ બાય યુ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇટ ઇઝ ટાઈમ ટુ રિંગ ધ બેલ. મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો, ટુ રિંગ, ટુ વાળામાં ખાસ ધ્યાન રાખજો. ટુ વાળામાં આપણે ફોરનો પ્રયોગ કરવાનો આવે છે એટલે ખાસ યાદ રાખજો. અને જ્યારે પણ ઇટ ઇઝ ટાઈમ જે છે આવો પ્રકારનો આવે વાક્ય એટલે કે એને આજ્ઞા કે જેને ઇમ્પરેટિવ સેન્ટેન્સ કહેવાય છે એની અંદર ફોરનો પ્રયોગ કરવામાં આવે છે. પહેલાં તો સમજી લો કે રિંગ, શું રિંગ કરાય છે? ધ બેલ, એટલે ધ બેલ આગળ આવશે. ઇટ ઇઝ ટાઈમ ત્યાંનું ત્યાં જ રહેશે, તો ઇટ ઇઝ ટાઈમ ત્યાંનું ત્યાં જ રાખી લીધું આપણે. પછી વાત કરીએ કે ટુને હટાવીને આપણે શું ઓબ્જેક્ટ લખવાનો છે, તો ઓબ્જેક્ટની આગળ આવશે ટુની જગ્યાએ ફોર આવશે. શું આવશે? ઇટ ઇઝ ટાઈમ ફોર ધ બોલ, બેલ. સેના માટે? ઇટ ઇઝ ટાઈમ ફોર ધ બેલ. ટુ, ટુ પછી જ્યારે પણ હંમેશા રિંગનું ત્રીજું સ્વરૂપ કરતા પહેલાં ટુ પછી હંમેશા બી લગાવું. શું લગાવું? બી લગાવું. તો ટુ બી રંગ, રિંગ, રિંગનું શું થઈ જાય? રિંગ, રેંગ અને રંગ. તો ઇટ ઇઝ ટાઈમ ફોર ધ બેલ ટુ બી રંગ. આ પરીક્ષામાં પૂછાય છે વધારે પડતું પૂછાય છે આ પ્રકારનું, એટલે ખાસ ધ્યાન રાખી લેજો આમાં. ધ બોયઝ વેર પ્લેઇંગ ક્રિકેટ. ઓકે, ધ બોયઝ વેર વર પ્લેઇંગ ક્રિકેટ એટલે કે જો મિત્રો, પ્લે શું પ્લે કરાય છે? તો ક્રિકેટ પ્લે કરાય છે. વર આવી ગયું છે, આઈએનજી આવી ગયું છે, એટલે આપણે તો પહેલાં તો સમજી લેવાનું કે આ કયું છે, કયું કાર્ડ છે એ આપણને ખબર હોવી જોઈએ. ક્રિકેટ પહેલાં આગળ આવી ગયું, ક્રિકેટની સાથે ભૂતકાળ છે એટલે વોઝ વેર પહેલાં લખેલું છે એટલે વોઝ થઈ જશે. ક્રિકેટ વોઝ, જ્યારે પણ આઈએનજી વાળો હોય તો મેં શું શું કીધું તમને પહેલાં વિડીયોની અંદર, કે બીંગ લગાવવાનું. શું લગાવવાનું? વોઝ બીંગ, પ્લેનું શું થઈ જશે? પ્લેડ. ઓકે, તો ક્રિકેટ વોઝ બીંગ પ્લેડ બાય ધ બોયઝ. પાછળ લખેલું કે ના લખેલું આપણે તો આટલી વસ્તુ ચેક કરવાની છે કે વોઝ બીંગ પ્લેડ છે કે નહીં. ક્યાં? હુ કેન ક્વેશ્ચન ગાંધી, ગાંધીઝ ઇન્ટિગ્રિટી. કોણ ક્વેશ્ચન કરી શકે છે ગાંધીજીની ઇન્ટિગ્રિટી પર? તો હુ એટલે કે હંમેશા યાદ રાખજો. હવે ડબલ્યુએચની અંદર હુ અલગ છે, વોટ વીચ વીચ બધાથી ત્યારે શરૂ થાય, પરંતુ જ્યારે પણ હુ આવે તો આપણે શરૂઆત કરીએ છીએ બાય વુમથી. સેનાથી શરૂઆત કરીશું આપણે? બાય વુમ. કોનાથી શરૂઆત કરીશું આપણે મિત્રો? બાય વુમ, વુમથી શરૂઆત કરીશું. ઓકે, બાય વુમ પછી કેનનું કેન જ રહેશે. પરંતુ હવે જો
ક્વેશ્ચન, શું ક્વેશ્ચન કરવાની વાત છે? તો ગાંધીઝ ઇન્ટિગ્રિટી, આ આપણું કર્મ થઈ ગયું, કર્મને આગળ લઈ દીધું, વાય બાય હુમ કેન ગાંધીઝ ઇન્ટિગ્રિટી. હવે જો જ્યારે પણ મોડલ આવે તો હંમેશા પહેલાં યાદ રાખો બી વત્તા મોડલ વત્તા બી વત્તા ભૂતકૃદન, એટલે કે એને કહેવાય પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે, તો શું છે ક્વેશ્ચન? તો ક્વેશ્ચનનું શું થઈ જશે? ક્વેશ્ચન્ડ. શું થઈ જશે? ક્વેશ્ચન. તો બાય હુમ કેન ગાંધીઝ ઇન્ટિગ્રિટી બી ક્વેશ્ચન્ડ. આઈ ટેક એક્સરસાઇઝ ડેલી. હવે જો ડેલી આવી ગયું એટલે સાદો વર્તમાનકાળ થઈ ગયો તો આપણને ખબર પડી ગઈ. શું ટેક કરાય છે? તો એક્સરસાઇઝ. તો એક્સરસાઇઝ પહેલાં તો આગળ આવી જશે, મૂકી દીધું ભાઈ. ચાલો ફ્રેન્ડ્સ, યાદ રાખજો જ્યારે પણ આ સોલ્વ કરતા હો તો જાતે પહેલાં વિડીયોને સ્ટોપ કરજો, જાતે સોલ્વ કરજો, લખજો અને પછી જોજો. તો એક્સરસાઇઝ આગળ આવી ગયું. હવે સાદો વર્તમાનકાળ છે એટલે એમ ઇઝ આરમાંથી એક આવશે, એમ તો આવશે નહીં. હવે એક્સરસાઇઝ જે છે હંમેશા યાદ રાખજો, એક્સરસાઇઝનું પ્લુરલ પણ એ જ થાય છે, એકવચન પણ એ જ થાય છે, એટલે બહુવચન એકવચન બંને એક જ થવાનું છે. તો હવે વાત કરીશું એક્સરસાઇઝ જે છે ઇઝ, શું આવશે એક્સરસાઇઝ જોડે? ઇઝ. પછી ટેકનું ત્રીજું સ્વરૂપ કયું થશે? ટેકન. એક્સરસાઇઝ ઇઝ ટેકન ડેલી બાય મી, બાય મી ડેલી પણ પછી પાછળ પણ લખી શકો છો. તો આ છે, આપણે તો ચેક શું કરવાનું? એક્સરસાઇઝ ઇઝ ટેકન આટલું લખેલું છે. ઓકે, તો દેટ ઇઝ ઓકે. બી ધીસ, આ તો આપણે ઓલરેડી કવર કરી લીધું. ધ બોય લાફ એટ ધ બેગર. અહીંયા બોય લાફ્ડ, શું કહ્યું છે? લાફ્ડ એટલે ભૂતકાળ થઈ ગયું. ભૂતકાળ એટલે આપણા મગજની અંદર પહેલાં તો ટુ બી આવી જવું જોઈએ, વોઝવેર આવી ગયું. ઓકે ચલો, એને સાઈડમાં મૂકી દો. શું લાફ કરાય છે? શું કોને લાફ કરાય છે? તો ધ બેગર. કોને? અહીંયા એટ નહીં, ક્લિયર? ધ બેગર પછી આવશે વોઝ લાફ્ડનું, લાફ્ડ. ધ બેગર વોઝ લાફ્ડ, એટલું ચેક કરી લો. જ્યાં પણ તમે જો વોઝ લાફ્ડ, અહીંયા પણ છે અને અહીંયા પણ છે, આ બે તો કેન્સલ થઈ ગયા. બાય ધ બોય અને લાફ્ડ, અહીંયા એટનો પ્રયોગ છે એટલે આપણે એટ ચેક કરવું પડશે. લાફ્ડ એટ, આ આખું સેન્ટેન્સ લખવું પર જોડશે. લાફ્ડ એટ બાય ધ બોયઝ, ક્લિયર? સી વિલ ઇન્વાઇટ મી. ભવિષ્યકાળ આવ્યો ભાઈ, ભવિષ્યકાળ એટલે કે વિલ સાદો ભવિષ્યકાળ છે એટલે વિલ બી બસ ઇન્વાઇટનું ઇન્વાઇટેડ. આટલી વસ્તુ પહેલાં ચેક કરવાની છે. સૌથી પહેલાં તો મીનું આઈ થઈ ગયું, આગળ આવી ગયું. તો આઈની સાથે શું પ્રયોગ કરીશું? આપણે સેલનો પ્રયોગ કરીશું. આઈ સેલ બી ઇન્વાઇટેડ હર. સીનું શું થાય મિત્રો? હર થઈ જશે. તો આઈ સેલ બી ઇન્વાઇટેડ બાય હર. આઈ નો હિમ. હિમનું નો આગળ આવી ગયું, સાદો વર્તમાનકાળ છે. હી થઈ જશે હિમનું. હી પછી શું છે? સાદો વર્તમાનકાળ છે તો એમેઝોનમાંથી ઇઝ આવી ગયું. હી ઇઝ નોન. શું આવશે? નો ન કે એન ઓ ડબલ્યુ એન નોન. હવે ક્યાં જો આ હંમેશા જ્યારે ટુ વાળા પ્રશ્નો આવે છે ને એમાં ખાસ યાદ રાખજો, એમાં જો આઈ નો હિમ, હું એને જાણું છું, આ પ્રકારના જ્યારે સેન્ટેન્સ હોય છે એની અંદર ટુ લગાવવાનો હોય છે. શું લગાવવાનું હોય છે? આઈની સાથે, સ્પેશિયલ આઈના કેસની વાત છે અહીંયા. જ્યારે પણ આઈનું કર્મ કંઈ લગાવતા હોય છે, આ એક પ્રકારનું નાનકડું સેન્ટેન્સ છે, હું એને જાણું છું કે, તો આ પ્રકારના સેન્ટેન્સની અંદર હી ઇઝ નોન ટુ મી. શું આવશે? હી ઇઝ નોન ટુ મી. યુ વિલ પ્રેઝ હર વેરી મચ. હવે કોને પ્રેસ કરાય છે? તો હરને પ્રેસ કરાય છે. હરનું શું આવી જશે? સી આવશે. વિલ લખેલું છે તો વિલ બી પ્રેસ્ડ આવી જવું જોઈએ. તો સી વિલ બી પ્રેસ્ડ, ચેક કરો ભાઈ. સી વિલ બી પ્રેસ્ડ ક્યાં છે? તો અહીંયા જો બી નથી, અહીંયા બીંગ છે, અહીંયા બીન ના આવે તો બધું કહ્યું એક જ ને. તો સી વિલ બી પ્રેસ્ડ વેરી મચ બાય યુ. હવે પાછું આજ્ઞાકાર વાક્ય હોય કે લેટ મી ડૂ ધીસ, તો હંમેશા યાદ રાખજો લેટ આગળ જ રહે, કોઈ દિવસ પાછળ જાય નહીં. તો વાત કરીએ, સૌથી પહેલાં વાત કરીએ કે લેટ ત્યાંનું ત્યાં રહ્યું ભાઈ. શું કરવાનું? ડુ. શું ડુ? ધીસ, એટલે ધીસ આગળ આવી ગયું. હવે ડુ છે એટલે મારી પાસે શું આવશે? પણ અહીંયા ખાસ ધ્યાન રાખી લેજો, લેટ ધીસ, લેટવાળા વાક્યમાં હંમેશા બીનો પ્રયોગ કરીએ. શું કરીએ છીએ? કાળનું પ્રયત્ન નહીં થશે. શું થશે? અહીંયા થશે પ્રયોગ કોનો થશે મિત્રો? અહીંયા થશે પ્રયોગ બીનો. કોનો થશે? હંમેશા લેટ પછી લેટ બી અને પછી ભૂતકૃદન. તો લેટ ધીસ બી ડન બાય મી. ઓકે, થોડા હાર્ડ ક્વેશ્ચનની આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ એનું કારણ છે કે હાર્ડની પ્રેક્ટિસ, થોડા ટફ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરી છે. ઇઝીવાળા તો આપણને આસાનીથી આવડી જવાના છે. દે ડ્રુ અ સર્કલ ઇન ધ મોર્નિંગ. આ તમને વિડીયો બીજા વિડીયોનો ત્યારે જ ખબર પડશે જ્યારે તમે ફર્સ્ટ વિડીયો જોયો હશે. ફર્સ્ટ વિડીયોની અંદર મેં ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે ક્યાં કેવી રીતે યુઝેબલ છે વસ્તુ. દે ડ્રુ અ સર્કલ ઇન ધ મોર્નિંગ. ડ્રુ, શું ડ્રુ કર્યું ભાઈ? પહેલાં તો ભૂતકાળ વાક્ય થઈ ગયું,
અસર્કલ, તો અસર્કલ આગળ આવી ગયું. હવે અસર્કલની જોડે હંમેશા વોઝ આવશે આપણી પાસે, તો વોઝ લખી નાખ્યું. ડ્રીવનું શું? તો એ ડ્રોન. અ સર્કલ વોઝ ડ્રોન. ચેક કરો વોઝ ડ્રોન ક્યાં લખેલું છે, વોઝ બિંગ છે એટલે કેન્સલ. અહીંયા જો આ કેન્સલ, અ સર્કલ હેઝ બીન કેન્સલ, તો વધ્યું કયું? એક જ વધ્યું ને. આ પ્રકારના જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાતો હોય, ફટાફટ આન્સર આવે. અ સર્કલ વોઝ ડ્રોન બાય ધેમ ઇન ધ મોર્નિંગ. હી પ્રેઝન્ટેડ મી અ બકેટ ઓન માય બર્થડે. એણે મારા બર્થડે પર મને બુકેટ આપ્યું ભાઈ. ઓકે, પ્રેઝન્ટેડ. કોને પ્રેઝન્ટેડ? હવે જો કોને બે છે અહીંયા, બુકેટ વાળું બી વાક્ય બની શકે છે અને મી વાળું પણ બની શકે છે. ક્લિયર? તો મી વાળાને આપણે પ્રયત્ન કરીશું. અહીંયા સૌથી પહેલાં તો મી એટલે આગળ આવી ગયું આઈ, તો એ વોઝ આવશે. આઈ વોઝ પ્રેઝન્ટેડ ચેક કરો. આઈ વોઝ પ્રેઝન્ટેડ, આઈ વોઝ પ્રેઝન્ટેડ. ચલો, એક આ કેન્સલ, એક આ કેન્સલ, વધ્યા બે. આઈ વોઝ પ્રેઝન્ટેડ, આઈ વોઝ ઇટ પ્રેઝન્ટેડ. હવે વાત કરીએ, આઈ વોઝ પ્રેઝન્ટેડ જ્યારે બે કર્મ હોય તો તરત તરત બીજો કર્મ તાત્કાલિક લખી દેવાનો. આઈ વોઝ પ્રેઝન્ટેડ અ બુકેટ ઓન માય બર્થડે બાય હિમ. હવે બુકેટ વાળું જે છે વાક્ય તમારે બનાવવાનું છે અને મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. જેનું રાઈટ હશે હું આપને અવશ્ય જણાવીશ. ક્લિયર? ઓકે, અહીં ખાસ ધ્યાન રાખજો. ચલો હું બનાવી દઉં છું. અ બુકેટ વોઝ પ્રેઝન્ટેડ ટુ મી. શું છે? ટુ મી ઓન માય બર્થડે. યાદ રાખજો, અ બકેટ વોઝ પ્રેઝન્ટેડ, અહીંયા લાગે મી છે એટલે આગળ શું આવશે? ટુ મી ઓન માય બર્થડે બાય હિમ. દે વિલ ડિમોલિઝ ધ એન્ટાયર બ્લોક. અહીંયા જો ભવિષ્યકાળ છે એટલે વિલ બી ડિમોલાઇઝ હોવું જોઈએ ભાઈ, બાકી બધી વસ્તુ પછી. તો વિલ બી ડિમોલાઇઝ જો ભાઈ ચેક કરો, તો વિલ બી ડિમોલાઇઝ દેખાઈ ગયું. ઓકે, ધ એન્ટાયર બ્લોક વિલ બી ડિમોલાઇઝ. ફ્રેન્ડ્સ, આ હતો એક્ટિવ વોઇસ પેસિવ વોઇસનો પાર્ટ ટુ. ફ્રેન્ડ્સ, એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ આપણને જો કદાચ તમને કોઈ કારણોસર વિડીયોમાં પસંદ કંઈ પસંદ ન આવતું હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખીને અવશ્યથી જણાવજો, આપણે એના તરફ ધ્યાન દોરવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, એક્ટિવ વોઇસ પેસિવ વોઇસનો મેં વિડીયો અપલોડ કર્યો છે આપના માટે, આપની ડિમાન્ડ પર. છતાં પણ તમારા જે પ્રતિભાવો જે છે કોમેન્ટ બોક્સમાં ઓછા આવી રહ્યા છે, એનો મતલબ હું એક તારણ કાઢી શકું છું કે તમને એક્ટિવ ઇંગ્લિશ ગ્રામરના વિડીયો પસંદ નથી આવી રહ્યા. જો તમને પસંદ ના આવી રહ્યા હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો, આપણે બીજા કોઈ ટોપિક દ્વારા આગળ વધીશું મિત્રો, જેથી કરીને આપણને પરીક્ષામાં હેલ્પફુલ થઈ શકે. આપણો મેઇન ગોલ એક જ છે કે આપણે કંઈક ને કંઈક રીતે હેલ્પફુલ થઈ રહીએ, અને હેલ્પફુલ થવા માટે તમારા પ્રતિભાવો જરૂરી છે. મને તો ક્યાંથી ખબર પડે, હું તો આ બેઠો છું અહીંયા, તમે બેઠા છો ત્યાં, ના મારો ફેસ તમે જોવો છો, ના તમારો ફેસ જોવો છો, આપણે વર્ચ્યુઅલ રીતે કનેક્ટેડ છીએ. તો એક અને માત્ર એક જ રીતે આપણે કનેક્ટ થઈ શકીએ છીએ, એ છે તમારા પ્રતિભાવ. જેટલા વધારે તમારા પ્રતિભાવ સારી રીતે નીચે કોમેન્ટ બોક્સમાં આવતા જશે, સારા અને ખરાબ બંને લખો મિત્રો, મને કોઈ પ્રોબ્લમ નથી, બંને લખો, જેથી કરીને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કન્ટેન્ટને ધી બેસ્ટ બનાવી શકીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ હેવ અ નાઇસ ડે. બીજી વસ્તુ, મનીષ સિંધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો હાલમાં જ સબસ્ક્રાઈબ કરી લેજો.